સાંદીપની અને રીના સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સમય સંજોગોને આધારે, પરિસ્થિતિને આધારે શાળા સંચાલકો એવો નિર્ણય લીધો છે કે ધોરણ 11ની અંદર પણ તમારે ધોરણ 12ના ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરવાનો છે. એ આખા વર્ષ દરમિયાન તમારે ધોરણ 12નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક જ તમારે ભણવાનું છે. કારણ એની પાછળનો હેતુ એક જ છે કે વિદ્યાર્થી મિત્રો, તમારું રિઝલ્ટ સારામાં સારું આવે. જે પ્રમાણે તમે 10મામાં રિઝલ્ટની અપેક્ષા રાખી હતી એ પ્રમાણે પૂરું થયું, એના કરતાં પણ વધારે સારું આવે રિઝલ્ટ, એ આશાએ, એ હેતુથી આ નિર્ણય લીધો છે. હવે કાવ્ય 12ની અંદર પહેલું કાવ્ય છે, પાઠ કાવ્ય પહેલું કે જે ધોરણ 12ની અંદર આવે છે એ છે અખિલ બ્રહ્માંડમાં. અખિલ બ્રહ્માંડમાં એટલે શું? તો કે ભગવાન સમગ્ર બ્રહ્માંડની અંદર એક જ છે, પરંતુ એના રૂપ અલગ અલગ છે. હવે એ કઈ રીતના ખબર પડશે? તો કે ભગવાન એક જ છે, એના રૂપ અલગ અલગ છે. ભગવાન છે આપણને નરી આંખે નથી જોઈ શકાતો, પરંતુ એને અનુભવ કરી શકાય છે. જેમ કે ઠંડી અને ગરમી જોઈ નથી શકાતા, પરંતુ એનો અનુભવ તો કરી જ શકાય છે. એ જ વસ્તુને આધારે આપણને આ કાવ્યમાં સમજૂતી આપેલી છે. હવે ભગવાન કેવી રીતના, કયા ભગવાનને કઈ રીતે પામી શકાય છે, ભગવાનના કેટલા કેટલા રૂપ છે, ભગવાનના રૂપ અલગ અલગ શા માટે છે, છતાંય ભગવાન એક જ છે, આ બધી વસ્તુ આપણે આ કાવ્યની પ્રસ્તાવનામાં સમજીશું. પરંતુ એથી પહેલા તમને, દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે કે 10મા ધોરણથી જ આપણે, 9મા ધોરણથી જ આપણી એવી રીત છે, એવો નિયમ છે કે દરેકે દરેક સવિસ્તાર પ્રશ્નની અંદર આપણે સર્જન, સર્જક, સાહિત્ય પ્રકાર, ઉપનામ અને મૂળ કૃતિ, આટલી વસ્તુઓ ખાસ ભૂલ્યા વગર લખવાની હોય છે. તમને ખ્યાલ જ છે આ પાઠના લેખકનું નામ છે નરસિંહ મહેતા, સર્જન છે અખિલ બ્રહ્માંડમાં, સાહિત્ય પ્રકાર છે પદ ભજન, અને ઉપનામ છે આદ્ય કવિ અથવા તો આદિકવિ. નરસિંહ મહેતા વિશે આપણે કોઈ પ્રારંભિક માહિતી કે સામાન્ય વિગતવાર માહિતી મેળવવાની જરૂર નથી, કારણ કે 9મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી પહેલું કાવ્ય હંમેશા નરસિંહ મહેતાનું જ હોય છે. કારણ કે એના જેવા ભક્તકવિ આજ સુધીમાં હજી કોઈ થયું નથી અને કોઈ થવાનું પણ નથી. એ નરસિંહ મહેતા કે જેને લોકો નરસિંહો કરીને બોલાવતા, તેમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં તેમનો જન્મ થયો હતો. જન્મભૂમિ તળાજા અને કર્મભૂમિ જૂનાગઢ. કે તેમણે આજીવન જે કાંઈ સાહિત્ય સર્જન કર્યું એ બધું જૂનાગઢની અંદર રહી અને કર્યું હતું. ત્યારબાદ છે આત્મચરિત્રાત્મક રચનાઓ. તેમની 5 આત્મચરિત્રાત્મક રચનાઓ છે કે જે પોતાના જીવનમાં બની ગયેલી છે અને જેમાં ખુદ ભગવાન હાજર રહ્યા હોય. અને ભગવાન ત્યારે જ હાજર રહી શકે જ્યારે પૂર્ણ શ્રદ્ધાથી અને વિશ્વાસથી ભગવાનની ભક્તિ કરતા હોય. તો એ કઈ કઈ રચનાઓ? 5. એમાંથી સૌથી પહેલું સામરસાનો વિવાહ. સામરસા એટલે કોણ? તો કે નરસિંહ મહેતાનો પુત્ર. બીજું છે કુંવરબાઈનું મામેરું. કુંવરબાઈ એટલે કોણ? તો કે એમની દીકરી. સામરસાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હાર, હુંડી અને શ્રાદ્ધ. આ 5 પોતાના જીવનના એવા અગત્યના પ્રસંગો છે કે જેમાં ભગવાન ખુદ હાજર રહ્યા હોય અને નરસિંહ મહેતાની જે ઈચ્છા છે, જે કામના છે એ પૂર્તિ કરી હોય, અથવા તો ભગવાન ક્યારેક નરસિંહ મહેતા એવી પરિસ્થિતિમાં ફસાયા હોય કે જેમાં કદાચ એને ઉપાય ન સૂજે, પરંતુ ત્યારે ભગવાન માણસ બની અને એની મદદ કરવા માટે આવે છે. એટલા માટે શબ્દ એવો વાપર્યો છે કે આત્મચરિત્રાત્મક, કે પોતાના જીવનમાં બની ગયેલી છે, વણાઈ ગયેલી છે એવી. ઉત્તમ કોટીના ભક્ત કવિ તરીકે પણ ઓળખાય છે. શું કામ ભક્ત કવિ? કારણ કે તેમની કવિતાની અંદર મોટા ભાગે વિશેષતા એ રહી છે કે ભક્તિ કરવાનું, સરળતાથી ભગવાનને કઈ રીતના પામી શકાય એ દરેકે દરેક માણસને આપણને સમજાયું છે, અને એ પણ સાદી સરળ ભાષામાં. ઝૂલણા છંદમાં પ્રભાતિયા તેમના લખેલા છે. 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નોમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે? તો આવશે ઝૂલણા છંદમાં. બરાબર છે. ભાવની તરતી હૃદય સ્પર્શી વાણી. ભાવની તરતી અને હૃદય સ્પર્શી,
भाव नीतरती एटले के भगवान प्रत्येनो एमनो शू भाव छे ए आपणने एनी कवितामां ज आपणने अनुभव थई जाय। साथो साथ हृदय स्पर्शी वाणी, हृदय स्पर्शी एटले के हृदय ने स्पर्श करी जाय। केवी रीतना हृदय स्पर्श करी जाए तो के एवी रीते भगवान नु वर्णन करेलू होय के आपणने एम थई जाय के हकीकते भगवान ने जोई ज लीधा छे। अने हकीकत छे के नरसिंह मेहताए भगवान ने साक्षात जोई लीधा था, त्यारे ज ए भक्त कवि छे आटलू सारू वर्णन करी सके। इतला माटे एमने भक्त कवि, आदि कवि, नरसिंहो एवा उपनाम मळ्या छे। अने ए भगवान कृष्ण भगवान के जेमने नरसिंह मेहता खातर पृथ्वी उपर माणसनु रूप लईने आवू पड़े छे, अने ए पण मजबूर थावू पड़े छे। शुं काम? कारण के तेमनी भक्ति एटली बधी प्रभावशाळी, एटली बधी शक्तिशाळी हती के भगवान ने मजबूर थईने आवू पड़े। एटला माटे कीधुं सरळ अने सहज भाषा। तेमनी काव्यनी अंदर केवी भाषा? तो के सरळ अने सहज, एकदम ईजी सरळ भाषा, के सामान्य शब्दों वापरी अने एमने काव्य सर्जन कर्युं के माणस दरेक सारी रीते समझी सके अने सरळताथी झड़पथी समझी सके। हवे अखिल ब्रह्मांडमां एवुं काव्यनुं शीर्षक शा माटे आपेलुं छे तो एनी आपणे विगतवार प्रस्तावनानी अंदर आपणे विगतवार माहिती मेळवीए। तेमां सौथी पहेलो मुद्दो छे के ईश्वरना सर्वव्यापक रूपनी लीलाने वर्णवी छे। आ काव्यनी अंदर भगवाननुं सर्वव्यापक रूप जे छे के भगवान एक जग्याए नथी, भगवान बधी जग्याए छे, फक्त फर्क एटलो छे के आपणने देखाता नथी। भगवान मारामां पण छे, तमारामां पण छे, अने समग्र विश्वनी अंदर जेटली पण सजीव वस्तु छे, सचेतन वस्तु छे, ए दरेके दरेक वस्तु के व्यक्तिनी अंदर भगवान रहेला छे ने रहेला ज छे, फक्त आपणने देखाता नथी। ए त्यारे ज आपणे जोई शकीए ज्यारे आपणे भक्ति करवा मांडीए अने नरसिंह मेहतानी जेम भक्त थई जईए। संस्कृतनी अंदर एक उक्ति छे, एकम सत्विप्रा बहुधा वदंती। एकम सत्विप्रा बहुधा वदंती, भगवान एक ज छे, परंतु ए भगवान ने घणा बधा लोको वर्णवे छे। एज कृष्ण भगवान के जेने हूँ कंईक अलग रीते जोउं छुं, एज कृष्ण भगवान के जेने तमे अलग रीते जोवो छो, अने एज कृष्ण भगवान के जेने जे संप्रदायना लोको छे ए पण अलग रीते जोवे छे। तो भगवान एक ज छे परंतु एनु रूप वर्णन अलग अलग करे छे लोको। एवं एटला माटे ज भगवान ने एम थयुं एको हम बहुस्यामी, एवं संस्कृत नी अंदर कीधेलू छे के हूँ एक ज छुं परंतु हूँ बहु थाव। भगवान आपणा सुधी पहोंचे एटला माटे ज भगवाने मानु सर्जन कर्युं छे। अने मां के भगवान बधी जग्याए नथी रही सकता, एटला माटे भगवाने मानु सर्जन कर्युं छे। इंग्लिश मां पण कीधेलू छे के गॉड कूड नॉट बी एवरीवेर सो ही क्रिएटेड मदर, के भगवान बधी जग्याए नथी रही सकता एटला माटे तेने मानु सर्जन कर्युं छे, एवुं कीधुं छे अहींया। हवे ए वस्तुने समझाववा माटे भगवान एक ज छे परंतु रूप अलग अलग छे, नाम अलग अलग छे, एनुं उदाहरण शेनाथी आप्युं? तो के सुवर्ण द्वारा। वीटी क्यो એ પણ સોનામાંથી બનેલી છે, ચેન કયો એ પણ સોનામાંથી બનેલો છે, બંગડી એ પણ સોનામાંથી, આ બધી વસ્તુઓ સોનામાંથી જ બનેલી છે, પરંતુ ઘાટ અને આકારને લીધે, રૂપને લીધે આપણે એને નામ અલગ અલગ આપ્યા છે, પરંતુ જ્યારે તમે એને ઓગાળો ને તો એ અંતે સોનું જ મળે। એટલા માટે સુવર્ણનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે ભગવાન એક જ છે પરંતુ એના રૂપ અલગ અલગ છે। કોઈ કૃષ્ણ કહે તો કોઈ રામ કહે, કોઈ અલ્લાહ કહે તો કોઈ ઈસુ કહે, તો આ બધા ભગવાન તો એક જ છે પરંતુ નામ અને રૂપ અલગ અલગ છે। જ્ઞાનીઓની જ્ઞાન ગ્રંથો સમજવામાં ગેરસમજ, કે જે પોતાની જાતને જ્ઞાની માને છે એ જ્ઞાની લોકો પણ જ્ઞાન ગ્રંથોને સમજવામાં બહુ મોટી ભૂલ કરે છે, અને એ ભૂલને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખે છે અને હસી કાઢે છે કે જ્ઞાની જેવા જ્ઞાની લોકો પણ ભગવાનને નથી સમજી શકતા, પરંતુ નરસિંહ મહેતા જેવા અભણ વ્યક્તિ પણ ભગવાનને સમજી શકે છે અને પામી શકે છે। શું કામ? કારણ કે એના માટે ચોખ્ખું હૃદય જોઈએ, દિવ્ય દ્રષ્ટિ જોઈએ। પરમેશ્વરને પામવાની રીત, ભગવાનને પામવા છે પણ એની રીત કઈ કઈ છે? તો કે ત્રણ રીત નરસિંહ મહેતાએ આપણને બતાવી છે। એક છે શાસ્ત્ર જ્ઞાન દ્વારા। શાસ્ત્ર જ્ઞાન એટલે શું? શાસ્ત્રની અંદર ભગવાન કેવા છે એનું રૂપ કરેલું હોય,
એનું વર્ણન કરેલું હોય, ભગવાનના રૂપનું વર્ણન કરેલું હોય, ભગવાનના ભક્તોનું વર્ણન કરેલું હોય, એ શાસ્ત્ર જ્ઞાન પામી મેળવી, અભ્યાસ કરી જ્ઞાન મેળવી અને પછી આપણે ભગવાન કેવા છે એ જાણી શકાય. બીજું છે પ્રેમની પરાકાષ્ઠા રૂપે. ક્યારેક આપણે ભૈણા ન હોય પરંતુ મીરાબાઈની જેમ આપણે ભગવાનને જો પ્રીત કરી હોય, પ્રેમ કર્યો હોય તો ભગવાન 100% આપણને મળી શકે છે. અને છેલ્લે નરસિંહ મહેતાનું ઉદાહરણ આપ્યું કે ભક્તિ દ્વારા, નરસિંહ મહેતા એ પણ ભક્તિ દ્વારા જ ભગવાનને પામ્યા છે. તો એટલા માટે આ ત્રણ વસ્તુ કીધી. ક્યારેક કોઈ વ્યક્તિને આંખ ન હોય તો ભણી શકવાનો છે? ના, પરંતુ એ ભગવાનનું વર્ણનનું શ્રવણ કરી શકે છે, સાંભળી શકે છે. ક્યારેક કોઈ વ્યક્તિ છે એ સાંભળી નથી શકતો, ભગવાને એને શ્રવણ શક્તિ નથી આપેલી પરંતુ દિવ્ય દ્રષ્ટિ આપેલી છે જેનાથી ભગવાનને જોઈ શકે છે. ક્યારેક વ્યક્તિને આંખે ન હોય, કાને ન હોય પરંતુ ત્યારે ભગવાનને એ પ્રેમ દ્વારા, ભક્તિ દ્વારા જાણી શકે. એને કોઈથી ભગવાનનું રૂપ નથી જોયું. એટલા માટે ભગવાનને પામવાની ત્રણ રીત છે, શાસ્ત્ર જ્ઞાન, પ્રેમ ભક્તિ અને ભક્તિ. તો પ્રેમ અને ભક્તિ આ ત્રણે ત્રણ વસ્તુથી જ આપણે ભગવાનને પામી શકાય છે. કાવ્ય અને તત્વજ્ઞાન, કવિતા શું છે અને તત્વજ્ઞાન શું છે એનો સુભગ સમન્વય આપણને આ કાવ્યની અંદર જોવા મળે છે. કેવી રીતના ભગવાન એક જ છે પરંતુ બધી જગ્યાએ છે, એક જ માણસ છે બધી જગ્યાએ રહી શકે? હું અહીંયા ઈચ્છું, ઘરે ઈચ્છું એવું રહી શકે? ના. શું કામ? આપણે ભગવાન નથી, ભગવાન છે તો ભગવાન બધી જગ્યાએ રહી શકે. તો આ તત્વજ્ઞાનનો વિષય થયો. એટલા માટે કાવ્ય તો છે, સાથોસાથ તત્વજ્ઞાનનું પણ તમને જ્ઞાન આપેલું છે. એ હતા નરસિંહ મહેતા. એકાત્મ ભાવ, ભગવાનની સાથે એકાત્મ થઈ જાઓ. ત્વમેવ અહમ, ત્વમ એવ અહમ, ભગવાનની સાથે એવો સંબંધ બાંધવો કે ભગવાન તું છો એ જ હું છું, અને ભગવાન પણ એવું કહે કે તું છો એ જ હું છું, અને આપણે પણ એવું કહીએ ભગવાન હું છું એમ તું છે. તો ત્વમેવાહમ, ત્વમેવાહમ ન સંશયઃ, કે ભગવાન તું છે એ જ હું છું, હું છું એ જ તું છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી, એવો એકાત્મ ભાવ તમારી અંદર હોવો જોઈએ. નરસિંહ મહેતાની રમણીય અને સ્મરણીય કૃતિ છે. બધા કરતા આ કૃતિ કંઈક અલગ છે કે જેમાં કાવ્ય છે, તત્વજ્ઞાન છે, એકાત્મ ભાવ છે, ભગવાનની સર્વવ્યાપક રૂપની લીલા વર્ણવેલી છે. હવે આટલું આપણે સમજી લીધું, પ્રસ્તાવના સમજી લીધી. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે કાવ્યની શુભ શરૂઆત કરીશું.